પ્રથમ પાઠઃ ચિત્રપદાની એક ચિત્ર દ્વારા દર્શાવાતા શબ્દો એક વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક સર્વનામ જોઈશું તેમાં સૌ પ્રથમ આપણે એશ અને સહ વિશે જાણીશું આ સર્વનામ પુલ્લિંગ નામ સાથે વપરાય છે અહી એશહનો અર્થ આ અને સહનો અર્થ પેલો થાય છે એશહ શુકહ આ પોપટ છે સહ મયુરહ પેલો મોર છે એશહ સ્વાનહ આ કૂતરો છે સહ સિંહહ પેલો સિંહ છે એસહ ગજહ

પેલી મૂર્તિ છે એશા ઉત્પીઠિકા આ ટેબલ છે સા સંચિકા પેલી ફાઇલ છે એષા ગીતા આ ગીતા છે સા પૂજા પેલી પૂજા છે વિદ્યાર્થી મિત્રો આપણે એ તત અને તત સર્વનામો વિશે જાણીશું આ સર્વનામ નપુંસકલિંગ નામ સાથે વપરાય છે અહીં એ તત્નો અર્થ આ અને તત્નો અર્થ પેલું થાય છે એતત વાતાયનમ આ બારી છે તત દ્વારમ પેલું બારણું છે એતત પુસ્તકમ આ ચોપડી છે તત ચિત્રમ પેલું ચિત્ર છે એતત બસિયાનમ આ બસ છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ પુરુષ એકવચન સર્વનામ અહમ અને દ્વિતીય પુરુષ એક વચનનું સર્વનામ ત્વમ વિશે જાણીએ અહમ અને ત્વમ ત્રણેય લિંગોમાં સમાન રીતે વપરાય છે તેથી તેને સર્વલિંગી વિશેષણો કહે છે હું શિક્ષક છું